માંડવી તાલુકાના ઘોડાલખ ગામે ધાર્મિક સ્થળ પર જવાના રસ્તે ગેરકાયદેસર રીતે ગૌચર દબાણ થયો હોવાનો આક્ષેપ ઉઠ્યો। માંડવી તાલુકાના ગઢસીસા નજીકના ઘોડાલખ ગામે ક્ષત્રિય સમાજના ભાઈઓનું ઘોડાલખ ગામની સીમમાં પાબુદાદાનું ધાર્મિક સ્થળ આવેલું છે, જ્યાં જવા માટેના રસ્તા પર દબાણ થયું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। રાજુભા જાડેજા અને રઘુભા જાડેજાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અહીંનો રસ્તો સાંકડો છે, વારંવાર રજૂઆતો કરવા છતાં પણ દબાણ હટતું ન હતું, ત્યારે આ રસ્તા પરનો દબાણ હટાવતા ગૌચર જમીનનું પણ દબાણ સામે આવ્યું હતું અને તે દબાણ થયું હતું, તેને અમે જેસીબી વડે દૂર કર્યું હતું અને ગૌચર જમીન ખુલી જતાં ગાયોને ઘાસચારો મળ્યો હતો। આ વિસ્તારમાં અનેક ગૌચર દબાણો થયા છે, ત્યારે અમે હવે બધા જાગૃત થઈ અને આવા દબાણ હટાવશું અને જો તંત્ર કોઈ પણ જાતના પગલાં નહીં લે તો દબાણકારો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો કાયદો લાગુ પડે એવા પ્રયાસો કરીશું। પટેલ ખેડૂત અગ્રણીએ પણ માસાપુરા ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપીને પોતાનો ખુલાસો આપ્યો હતો અને જણાવ્યું હતું કે અમે પણ બીજાની જેમ જમીન વારી છે, અહીં બીજો કોઈ દબાણ ન કરે તે માટે અમે આ જમીનની ધ્યાન રાખશું। સ્ટોરી બાય પરેશ જોશી, માસાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ। મારું નામ જાડેજા રાજુભા કેશુભા છે। આ સીમમાં અમારા શ્રી પાબુજી દાદાનું સ્થાનક આવેલું છે। અહીંયા વચમાં રવિલાલ અર્જણ પટેલની વાડી આવે છે, ત્યાં એમણે રસ્તો લગભગ હોન્ડા નીકળે એટલો કરી નાખ્યો હતો, દબાણ કરી નાખ્યો હતો। તો અમને પહેલાં બે ચાર વાર એમને જઈને કીધું કે ભાઈ અહીંયાથી તો અમારો રસ્તો છે સ્થાનક જવાનો, તો તું ખુલ્લો કરી નાખ। તો એમણે કીધું જે થાય કરી લો। પછી અમે બધે ભાઈઓ તો સાથે મળી અને ગઈકાલે અહીંયા આવી જીસીબી ભાડે કરી અને એમાંથી તો ભાઈ 3-4.5 એકર ગૌચર જમીન નીકળી પડી, 4.5 એકર જમીન નીકળી પડી ને આજે આ જુઓ છો તમે, આ જો ગૌત્રી બધે અહીંયા ચરે છે, જોઈ જો એવા ચરે છે, શાંતિથી ચરે છે ગૌત્રી। તો હવે હું બધાને એવી અપીલ કરું છું, બધા ગૌ પ્રેમીઓને એવી અપીલ કરું છું કે ગામો ગામ જઈ અને આપણે જાગૃત થાવ અને ગૌચર જમીનને ખુલ્લી કરાવો। બીજું, હું લોકસભાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તથા શ્રી આપણા ધારાસભ્યશ્રીઓ છે એમને પણ હું અપીલ કરું છું કે એ પણ અહીંયા આવી અને ગૌ જ્યાં જ્યાં હોય આપણે દબાણ હોય ત્યાં હટાવે ગૌચર જમીન, એવી હું અપીલ કરું છું। લેન્ડ બ્રેકિંગનો કાયદો લાગુ પડે એ પણ કાંઈ કરશું, આપણે જે તે વકીલથી જે અમને સલાહ લઈને એ પણ કાંઈ કરશું, આગળ વધશું અમે। પણ પહેલું આ જે ગૌચર જમીન છે એને ગામો ગામના ગામજન જે જાગૃત નાગરિક છે એને હું અપીલ કરું છું કે હવે જાગો, અને નહીં તો આવનારી પેઢીને એ પણ ખબર નહીં પડે કે શેઠો એટલે શું અને ગૌચર જમીન એટલે શું, એ પણ સમજણમાં નહીં આવે। એનું કારણ છે કે ગૌચર જમીન રહેશે નહીં તો નાના બચ્ચાઓને પણ ખબર નહીં પડે કે શેઠો એટલે શું અને ગૌચર જમીન એટલે શું। હા, જય માતાજી। હું કહેવા એ જ માગું છું કે ગૌચર જમીનમાં જે લોકોએ દબાણ કર્યો છે, અમારા અહીંયા પાવડાડાનું મંદિર આવેલો છે અને ક્ષત્રિય સમાજનો એક ધર્મ છે કે ગાયો માટે આગળ પણ અમારા વડીલોએ બલિદાનો આપ્યા છે, અને પાબુદાદા ને શ્રી વાછાદાદા પણ ગાયો માટે બલિદાન આપ્યા છે જે આજે પૂજાય છે, અને એ જમીન આપણે ખુલ્લી નહીં કરાવીએ ગૌચર તો બીજો કોણ કરાવશે? અમારા ઉપર કદાચ કોઈ એવો ચડિયા હશે તો અમે પણ એના માટે હવે તૈયારી રાખી જ છે, એ 100% સાચી જ વાત છે। હવે એના માટે જાગો જ પડશે, નહીં તો આવનારી પેઢી બહુ તકલીફમાં પડશે। આ ગૌચર ક્યાં જશે શેઠો જ નહીં રહે કોઈ, તમે જોઈ શકો છો કાલે જે અમે આ અહીંયા જમીન ખુલ્લી કરાવી અહીંયા ગાયો ભેંસો વાછડા ચરે છે એટલે અમને એ આશીર્વાદ જ મળે છે। જય માતાજી, બોલો ગૌ માતાની। આપણે કાલે અહીંયા આપણે ગૌચર ખુલ્લી કરી છે ગાયો માટે, એટલે બધે દબાણ રસ્તા પર બધી જગ્યા નથી, બધી જગ્યાએ આવી દબાણ થઈ શકે છે, તો આપણે આ દરબાર અમે ઘોડાલખના ઘડસેસાના બાપુ છે બધા, તો અહીંયા બધો ખુલ્લો કરાય છે રસ્તો અને આ ગૌચરમાં આ ગાયો બધી ચરે છે, એટલે એનો આભાર કહેવાય, એટલે અમે ગુવારે બધા આનો સહકાર આપશું બધે અમે ભેગા થઈ। ગામે ગામે આવા દબા હટાડે તો જ બધા ગાયો જ સુખી થાય, માલ જ સુખી થાય, નકર બધો ક્યાં ગાયો લઈને જશે અમે ગુવાર બધા બધા અમે અમારે રોજી રોટી આના પર જ ચાલે છે ને બધી। જય ગૌ માતા।